तो जो
સમન્વય સ્થિતિ દર્શાવે છે તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. બધા સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે. પર્યાવરણમાં ભૌતિક કારક ઘટક આવે છે, કારક કે ઘટક આવે છે. પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારક કે ઘટકો આવે છે. ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્યને અનેક નુકસાન પહોંચાડે છે, પરંતુ તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ એ છે કે માનવ સમાજમાં રહે છે. આથી આપણું સામાજિક પર્યાવરણ, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. આપણે ગામ, કસ્બા અથવા શહેરમાં રહીએ છીએ, આવા સ્થાનોમાં આપણે આપણા ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ આપણા સામાજિક પર્યાવરણ દ્વારા જ થાય છે. વિચારો કે કચરો ઉપાડવા વાળી વ્યક્તિઓ એટલે કે સફાઈ કામદારો કચરાનો નિકાલ ન કરે તો શું થાય? જો નાળાવાળાઓ સાફ સફાઈ ન કરે તો શું થાય? અને જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે તો શું થાય? અથવા ખુલ્લા નાળામાં રોકાયેલા પાણીમાં તે સ્થિર પડેલો રહે છે, તે ખરાબ સ્વાસ્થ્યની સંભાવના વધી જાય છે. આથી સમુદાય સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. કે શું કહે છે અહીંયા કે ચક્રવાત કોઈ આવે છે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, પરંતુ જે સામાજિક રીતે કે જે કચરાવાળા જો કામદારો છે સાફ સફાઈ ન કરે તો તેના દ્વારા પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સ્વાસ્થ્યને માટે આપણને ખોરાકની જરૂરિયાત હોય છે. આ ખોરાકને મેળવવા માટે આપણને કામ કરવું પડે છે. તેના માટે આપણે કામ કરવાનો અવસર શોધવો પડે છે. સારી આર્થિક સ્થિતિઓ તથા કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે આપણને ખુશ રહેવું આવશ્યક છે. જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી લડતા હોય તો આપણને ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જ આવશ્યક છે. આપણે એવી રીતે વિચારી શકીએ કે અનેક સામુદાયિક સમુદાયો આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડે છે. વ્યક્તિગત રીતે કઈ રીતે? તો સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવા માટે, સ્વાસ્થ્ય જાળવવા માટે કામ કરવું પડે છે, તેના માટે કામ શોધવું પડે છે, પછી સારું સ્વાસ્થ્ય જાળવવા માટે બીજા સાથે વ્યવહાર સારા રાખવા પડે છે, હંમેશા ખુશ રહેવું પડે છે, તો આપણે વ્યક્તિગત રીતે સ્વસ્થ રહી શકીએ છીએ. અને સામૂહિક સમસ્યાઓ જેમ કે આપણે આગળ જોઈએ કે કામદારો છે જો એ કચરો નહીં ઉપાડે ગલીઓમાં જો ઘણું કચરો કચરો થશે તો એ સામૂહિક રીતે તેના જે વ્યક્તિને છે તેના સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાસ્થ્ય અને તેનું કથળું જેમાં સ્વાસ્થ્યનું મહત્વ અને વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર કઈ રીતે અસર પડે છે તેનું આપણે આજના વિડીયોમાં અભ્યાસ કર્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીનો જે ટોપિક છે તેની ચર્ચા કરીશું. થેન્ક યુ.